ડોસી અને દીકરો. એક હતી ડોસી, એનું નામ ચંપાબા. એને એક દીકરો હતો. ચંપાબાના ફળિયામાં એક પીપરનું ઝાડ હતું. ઝાડ ઉપર એક વાંદરી રહે. ડોસીને દીકરો પોતે કમાયેલા પૈસા ખાલી ન થાય ત્યાં સુધી ખાય પીએ અને મોજ કરે. થોડા દિવસોમાં એમ કરતા કરતા પૈસા ખૂટ્યા. દીકરો કહે, માડી, હું પરદેશ કમાવા જઉં છું. ડોસી કહે, બેટા, તું જાય તો હું દુખી દુખી થાઉં. આ વાંદરી મને સુખે રોટલો ના ખાવા દે. દીકરો કહે, એમાં ભૂંડી વાંદરી શું કરતી હતી? એક લાકડી રાખીએ ને તે પાસે આવે તો મારીએ. માડી, એક વર્ષમાં તો હું પાછો આવીશ. એમ કહીને દીકરો પરદેશ ગયો. ડોસી ઘરડા, એકે દાંત નહીં, કશું ચવાય નહીં. ડોસી તો રોજ ખીર કરે ને જ્યાં ઠાળીમાં ઠારે ત્યાં વાંદરી થણંગ ઢેકડો મારીને ઘરમાં આવે. ડોસીને મોઢે એક લપાટ મારે ને બધી ખીર ખાઈ જાય. ડોસી રોજ ખીર ઠરે, વાંદરી રોજ ખીર ખાઈ જાય. ચંપાબા બિચારી રોજ ભૂખી રહે. એ તો દિવસે ને દિવસે ગળતી જાય. આંખો ઊંડી ઊંડી પેસી ગઈ. મોઢું તો સાવ લેવાઈ ગયું. સાવ સૂક લકડી બની ગઈ. એમ કરતા કરતા એક વરસ પૂરું થયું ને દીકરો ઘરે આવ્યો. દીકરો કહે, અરે માડી, તમે સાવ સુકાઈ કેમ ગયા? તમને શું થયું છે? ચંપા ડોસી કહે, બેટા, થયું તો કઈ નથી, પણ આ વાંદરી સૂકે રોટલો ખાવા દેતી નથી. હું રોજ ખીર ઠારું છું ને રોજ વાંદરી ખાઈ જાય છે. દીકરો કહે, ઠીક, ત્યારે કાલે એની વાત છે. દીકરાએ સવારે ઉઠીને આખા ઘરમાં ગારો કરી મૂક્યો. એક રસોડામાં જ ડોસી બેસે એટલી જગ્યા સારી રાખી. ચંપાબાએ રાંધ્યું. કૂણી કૂણી રોટલી ઘીએ ચોપડીને થાળીમાં મૂકી અને બીજી થાળીમાં ખીર ઠારી. દીકરો કહે, આવ રે વાંદરી ખીર ખાવા. વાંદરી તૈયાર જ હતી. કૂદકો મારતી એ અંદર આવી. વાંદરી હાથ પગ લેતી જાય, નાક ચડાવતી જાય, પૂછતી જાય, હું ક્યાં બેસું, હું ક્યાં બેસું? છોકરાએ તો એક લાલ ચોલ ચીપર આપીને કહ્યું, આવો આવો, આ સોનાના પાટલા પર બેસો વાંદરી બાઈ. વાંદરી ચડ દઈને ચંપાઈ ગઈ ને વોય વોય કરતી ભાગી. ચંપાબા કહે, આવ રે વાંદરી ખીર ખાવા. વાંદરી કહે, હું કેમ આવું રે રામ, તારા દીકરાએ દીધો ડામ. એમ કહેતી વાંદરી ભાગી ગઈ. તે ફરી આવી જ નહીં. પછી ડોસી નિરાતે ખાઈ પીને તાજી થઈ. એક હતી ડોસી, તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે. ચિંતામાં ને ચિંતામાં ડોસી ડૂબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતા જતા રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે, ડોસીએ ડોસી તને ખાઉં. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘરે જવા દે, તાજી માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. વાઘ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. પછી ડોસી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે, ડોસી રે ડોસી તને ખાઉં. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. સિંહ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. પછી ડોસી આગળ ચાલી ત્યાં રસ્તામાં વરુ મળ્યો. વરુ કહે, ડોસીએ ડોસી તને ખાઉ. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. વરુ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. ડોસીએ બધા જાનવરોને આ પ્રમાણે વાયદો કર્યો અને માણ જંગલ પાર કર્યો અને દીકરીના ઘરે પહોંચી. ડોસી તો તેની દીકરીના ઘેર પહોંચી અને દીકરીને ખીર પૂરી બનાવવા કહ્યું. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોસીને સારું સારું ખવડાવે પીવડાવે
પણ ડોસી સારી થાય નહીં। પછી એક દિવસ ડોસીને એની દીકરીએ પૂછ્યું, માડી ખાતા પીતા તમે પાતળા કેમ પડતા જાઓ છો, કાંઈ ચિંતા છે? ડોસી કહે, દીકરી હું તો પાછી ઘરે જઈશ ને ત્યારે મને રસ્તામાં જાનવરો ખાઈ જવાના છે। મેં તેમને બધાને કહ્યું છે કે હું પાછી આવું પછી મને ખાજો। દીકરી કહે, અરે માડી એમાં તો બીવો છો શું, આપણે ત્યાં એક ભંભોટિયો છે, તેમાં તમે બેસી જાઓ અને પછી ભંભોટિયાને દોડાવતા દોડાવતા લઈ જાજો। ડોસી માટે તો દીકરીએ એક ભંભોટિયો કાઢ્યું, પછી ડોસી તેમાં બેઠા અને ભંભોટિયો દોડતો દોડતો ચાલ્યો। રસ્તામાં તેને વાઘ મળ્યો। ભંભોટિયાને જોઈ વાઘ કહે, ભંભોટિયા ક્યાંય ડોસીને જોયા? ભંભોટિયો કહે, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ। વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો, માળું આ શું, આ ભંભોટિયામાં તે શું હશે? વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો। પછી સિંહ અને વરુ મળ્યા। સૌ જાનવરોએ ભંભોટિયાને પૂછ્યું, પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ। આથી સો ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યા। છેવટે ભંભોટિયો ડોસીના ઘર પાસે આવ્યો। ડોસી તેમાંથી હળવેક દઈને હાથ બહાર નીકાળી રાખ ઉડાડી અને બધા જાનવર પોતાની આંખ ખંજવાળે ત્યાં અટલામાં ડોસી એકદમ દોડીને ઘરમાં પેસી ગયા અને ઘરના બારણા ઝટ બંધ કરી દીધા। પછી સૌ જાનવરો પણ નિરાશ થઈને પાછા જંગલમાં જતા રહ્યા। આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે ગમે તેટલું સંકટ આવે તો પણ ગભરાવું જોઈએ નહીં। એક નગરમાં ચાર ચોર રહેતા હતા, એક બે ત્રણ અને ચાર। તેમને ખેતર પાદર હતા, પણ મહેનત કરવા મન થતું નહીં। તેઓ ખેતી કરતા નહીં અને ચોરી કરી કુટુંબનું ગુજરાન ચલાવતા। એકવાર ચોરીનો માલ લઈને તેઓ તેનો ભાગ પાડવા વગડામાં ગયા। જંગલમાં ત્યાં એકાંતમાં તળાવની પાર પર જઈને બેઠા। અહીં ઝાડીના લીધે સારું એવું એકાંત હતું અને કોઈ ન હતું। એક ચોર બોલ્યો, આજે આપણને ખૂબ માલ મળ્યો છે, એની ખુશીમાં બજારમાંથી મીઠાઈ લાવીને ખાઈએ ભાઈઓ। બાકીના ત્રણેયને આ સલાહ પસંદ પડી। ચોરેલા માલમાંથી થોડું લઈને બે ચોર બજારમાં ગયા। રસ્તે જતા એ બે જણના મનમાં વિચાર થયો, આપણે ચોરી કરતા માથે ધોળા આવી ગયા, પણ તાલેવાન થયા નહીં, પૈસાદાર ના થયા। આજે મળેલો માલ ચાર ભાગે વેચવાથી આપણા નસીબમાં તો ચોરીને ચોરી જ રહેશે, બીજા બેને મારી નાખીએ તો અત્યારના કરતા બમણો ભાગ આપણને મળે। આમ વિચારીને એમણે મીઠાઈની દુકાનેથી મીઠાઈ લઈ એમાં ઝેર ભેળવ્યું અને તે લઈને તેઓ પાછા વળીને ચાડી તરફ આવ્યા। બગડામાં એકલા રહેલા બાકીના બે ચોરો હતા ને તે બે ચોરોના મનમાં વળી એવો વિચાર આવ્યો કે બજારમાં ગયેલા પહેલા બે ચોરો મીઠાઈ લઈને આવે તેવા જ એમને તળાવમાં ફેંકી દેવા છે, પછી ચોરીના માલના બે સરખા ભાગ પાડીને જાતે વેચી લેશું। આ બેને વળી આવા વિચાર આવ્યા, બજારમાંથી મીઠાઈ લઈને પેલા બે ચોર પાછા ફર્યા, ત્યાં લાગ જોઈને તળાવમાં નાખી દીધી, પછી ખુશ થઈને તેમણે ઝેરવાળી મીઠાઈ ખાધી, પરિણામે તે બે પણ મરી ગયા। આવી રીતે એકમેકનું ખરાબ થયું, એકબીજાનું ખરાબ વિચાર્યું તો બધાનું ખરાબ થયું, જેવું કરીએ એવું ભોગવવું પડે।